અને હવે વાત કરવી છે વાવાઝોડાની બિપરજોય વાવાઝોડું જેણે ગુજરાતમાં તો તબાહી મચાવી જ દીધી છે પરંતુ હવે રાજસ્થાન પહોંચીને પણ ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે અસર કરી રહ્યું છે તે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના દાંતામાં પણ ભારે વરસાદથી અંબાજી નજીકની છાપરી નદીઓ બે કાંઠે વહેવા લાગી ઉપરવાસમાં ભારે વરસાદથી અહીં પાણીની ખૂબ આવક થઈ તાલુકાના તમામ નદી નાળા છલકાઈ ગયા હતા થરાદના પાવડાસણ અને ડુવાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા રીલ નદી વિસ્તારના ખેતરોમાં પણ પાણી ફરી વર્યા હતા પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા તો આબુ રોડ રાણપુર આંબા પાસે પણ ભેખડો ધસી પડ્યાની ઘટનાઓ સામે આવી છે ગબ્બર શક્તિ ચોક સર્કલ પાસે પણ ભેખડો ધસી પડી હતી જડિયા ગામમાં અનેક મકાન અને તબેલા તબાહ થઈ ચુક્યા છે ધોધમાર વરસાદ બાદ સ્થિતિ હજુ પણ વણસેલી છે ચાડા સહિતના ગામોમાં પણ ભારે નુકસાન થયું છે વિપર્જોય વાવાઝોડાના કારણે પાણીના વહેણમાં રેલવેના પાટા ધોવાઈ ચુક્યા છે તો ધાનેરાના મોટી ડુકડોલ નજીક રેલવેના પાટા પણ ધોવાઈ ગયા છે બનાસકાંઠાના ડીસાના આસેડામાં મકાન ધરાશાયી થયા છે અને ભારે પવનના કારણે મકાન પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા સચિન સેખલિયા વધુ જાણકારી સાથે જોડાયા છે અને સચિન જે રીતે કચ્છ અને અન્ય જિલ્લામાં વાવાઝોડાએ જે અસર કરી હવે રાજસ્થાનમાં જઈને ઉત્તર ગુજરાત પર એ અસર કરી રહ્યું છે કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત છે કેવી અસર દીગા ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે વિપુલજી વાવાઝોડું બનાસકાંઠાથી પસાર થયું રાજસ્થાન તરફ એનું પ્રયાણ કર્યું હતું જેની સીધી અસર બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ હોય વાવ હોય સુઈગામ હોય કે અંબાજી હોય કે ધાનેરા વિસ્તાર હોય તમામે સર્વત્ર પાણી કરી દીધા હતા મહત્વની વાત છે કે જે બનાસકાંઠામાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈ દાંતાની અનેક નદીઓ હતી જે ફરી જીવંત થઈ હતી જો કે પાલનપુરની નજીક આવેલી બાળારામ નદી જે બનાસ નદી વર્ષોથી વરસાદ બાદ આવતી હોય છે પરંતુ વાવાઝોડા એક વરસાદની નદી પણ લાવી દીધી છે કહી શકાય કે જે રીતે બનાસકાંઠામાં વરસાદ વરસ્યો હતો તેને લઈ તાબાહી તો સર્જી છે કહી શકાય કે જે રીતે પાડવાસણ ગામ હતું થરાદનું ત્યાં પણ 12 જેટલા પરિવારના લોકોએ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી તેને રેસ્ક્યુ પણ કર્યું હતું અને સ્થળાંતર પણ કરાયું હતું જે રીતે ધાનેરાનું જે રાજસ્થાન ઉપરવાસનો જ્યારે ભારે વરસાદ વરસ્યો તેને લઈને જે રેલ નદી છે તે બનાસકાંઠામાં પ્રવેશ કરતી હોય છે રાજસ્થાનથી અને ધાનેરા જે જિલ્લો છે સોરી ધાનેરા જે તાલુકો છે તે નદી જ્યારે પસાર થતી હતી ત્યારે રાત્રિ દરમિયાન એ જે રાજસ્થાનથી અડેલું એક નાનકડું ગામ આવેલું છે જડિયા ત્યાં પાણી રાત્રિ દરમિયાન એટલા હોલથી પ્રસાર થયું હતું કે મકાનો હોય પતરાના શેડ હોય કે ઘરોમાં પાણી હોય કે ગૌશાળા હોય કે શાળા હોય આ તમામે તાબાહી સર્જી દીધી છે મહત્વની વાત છે કે જ્યારે ગુજરાત ફર્સ્ટ ત્યાં પહોંચ્યું જીરો રિપોર્ટ કરવા માટે ત્યારે જે પ્રવેશ દ્વાર હતો તેની બાજુમાં જ એક પ્રાથમિક શાળા આવી હતી તેનો પણ જે દિવાલ હતી તે પણ ધરાશાયી થઈ હતી તેની બાજુમાં જ એક ગૌશાળા આવી હતી જેમાંથી અનેક પશુઓ હતા જે તણાઈ ગયા હતા તો ક્યાંક ને ક્યાંક અનેક પશુઓના મોત પણ નીપજ્યા હતા જ્યારે અંદર જ્યારે ગામમાં પ્રવેશ કર્યો ત્યારે તે વચ્ચે જ એક પાણીનો વહેણ આવતો હતો જેને લઈ અનેક જે અનાજની બોરીઓ હતી જે અનાજ હતું જે ખેડૂતો મુગામુલા મહેનત કરીને પોતાની ખેતી કરતા હોય છે તે પણ સમગ્ર જે બોરીઓ હતી અનાજ હતું તે પલળી અને પાણીમાં વહેણમાં ચાલી ગયું હતું જ્યારે આગળ તમે પહોંચ્યા ત્યારે એક ગરીબ ઘર હતું જ્યાં એના પાછળ ને એટલા ફ્લોથી પાણી ઘૂસી ગયું કે સમગ્ર પાછળની જે દિવાલ હતી તે ઘરાશાઈ થઈ ગઈ હતી અને સમગ્ર પાણી ઘરમાં ઘૂસી ગયું હતું જોકે જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગયું હતું અને તે લોકો હતા તેમની સાથે ચર્ચા કરી હતી અને અત્યારે રાહતની સેવા કરી રહ્યા છે દિવ્યા જી સચિન અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં લોકો ફસાયા હોવાની પણ જાણકારી મળી હતી તેનામાં રેસ્ક્યુ માટે શું કામગીરી કરાઈ હતી જી બિલકુલ દિવ્યા જે ધાનેરાનું એક વિંછીવાડી ગામ હતું જ્યાં પાણીનો એટલો ફ્લો વધ્યો હતો કે જે એક યુવક હતો તે પોતાના ખેતરમાં જઈ રહ્યો હતો અને અચાનક જ તેનો પગ લપસી જતા અને ત્રણ જેટલા યુવકો જે હતા તે પાણીમાં ડૂબી ગયા હતા જો કે તાત્કાલિક જ લોકોને જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા અને એનડીઆરએફ તેમજ ધાનેરા પોલીસને જાણ કરાતા એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી જો કે અત્યારે તો યુવકને પાણીમાંથી એનડીઆરએફની ટીમે બહાર તો કાઢ્યો હતો પરંતુ સારવાર ખર્ચે ખસેડ્યો ત્યારે તેનું મોત નીપજ્યું હતી પણ દુઃખદ ઘટના છે તેની સાથે સાથે ગઈકાલ રાત્રે જ એનડીઆરએફની ટીમે જે આલાવાડા ગામ હતું જે ધાનેરાનું જે વિસ્તારનું ગામ હતું તે પણ જે યુવકનું રેસ્ક્યુ કરાવ્યું હતું ને ત્યાં કાર ફસાઈ ગઈ હતી તેમાંથી 6 જેટલા લોકોને તો બહાર કઢાયા હતા પરંતુ જે ડ્રાઈવર હતો તે અંદર ન મળવાના કારણે ખૂબ મહેનત કરી પરંતુ તે યુવકનું પણ મોત નીપજ્યું હતું કહી શકાય કે જે રીતે બનાસકાંઠામાં જે રીતે આ આગાહીના પગલે હજુ પણ વરસાદ તો આજે તો શાંત થયો છે પરંતુ જે રીતે ધાનેરા વિસ્તાર છે અત્યારે ખૂબ ચિંતાઓ મુકાયો છે દિવ્યા જી આપનો આભાર સચિન જાણકારી બદલ